ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે? તો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. તમારા ઘરે દાદી નાની છે ને? હા, આજે આપણે એવા જ એક ડોશીમાની વાર્તા સાંભળીશું. આપણી વાર્તાનું નામ છે બુદ્ધિશાળી ડોશીમા. શું છે આપણી વાર્તાનું નામ? બુદ્ધિશાળી ડોશીમા. તો હવે હું વાર્તાની શરૂઆત કરું છું, તમે બધા ધ્યાનથી સાંભળજો. એક હતું જંગલ, ઘનઘોર જંગલ. તેમાં વૃક્ષો, જાત જાતના વૃક્ષો, વડ, પીપળો, ફણસ, આંબા, લીમડો, આ બધા ઘટાદાર વૃક્ષો હતા. ઘટાદાર વૃક્ષો એટલા બધા હતા કે ભર બપોરે પણ જંગલમાં તડકો ન હતો પડતો. ચારે બાજુ ઠંડો મજાનો છાંયડો. ઘટાદાર ઝાડીઓના કારણે પશુ પણ ખૂબ જ હતા, એટલે માણસો આ જંગલમાં જતા ગભરાતા હતા. હા, આ જંગલમાં પશુઓ ઘણા બધા હતા. તમને ખબર છે ને કે જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહે, હાથી, હરણ, દીપડો, સિંહ, વાઘ. તો આ બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હતા, તેથી માણસો જંગલમાં જતા ખૂબ જ ડરતા હતા. જંગલની એક બાજુએ હતું મોટું તળાવ અને બીજી બાજુએ નાનકડી વસાહત હતી, એટલે કે માણસોનું રહેવાનું. બરાબર છે? બિચારા માણસો ખૂબ જ ગભરાયેલા રહેતા. હવે એક બાજુ જંગલ હોય અને બીજી બાજુ માણસોની વસાહત હોય અને વચ્ચે જંગલ હોય, બરાબર, તો માણસો ગભરાતા હતા. બધા માણસો ડરેલા ડરેલા રહેતા હતા. ડોશીમા, બરાબર, જે વસાહત હતી, નાનકડી વસાહત હતી ને જંગલની બીજી બાજુ, ત્યાં એ ડોશીમા રહેતા હતા. ડોશીમા ખૂબ જ બુદ્ધિશાળી અને હોશિયાર હતા. એટલે કે હોશિયાર એટલે તેમને બધી ખબર પડતી હતી અને તેઓ સારા હતા. બરાબર, તેમની એક દીકરી હતી અને તે દીકરીના લગ્ન થઈ ગયા હતા. અને એ દીકરીનું ઘર ક્યાં હતું? તો કે જંગલની પેલી પાળ હતું, એટલે કે પેલું જે તળાવ હતું ને એ તળાવ તરફ એ દીકરીનું ઘર હતું. બરાબર, હવે ડોશીમાએ એ દીકરીના ઘરે જવું હોય તો જંગલમાંથી પસાર થઈને જવું પડે. એટલે એક દિવસ ડોશીમાને દીકરીની યાદ આવે એટલે નીકળી પડે તેને મળવા. તો ઘણા દિવસથી તે દીકરીને મળ્યા નહોતા, એટલે તેમને એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આમ ઘણા બધા દિવસ થઈ ગયા અને તેમને દીકરીને મળવાની ઈચ્છા થઈ. એટલે તેણે એક દિવસ દીકરીના ઘરે જવાનું નક્કી કર્યું. તેમણે એક થેલો ઉપાડ્યો અને થેલાની અંદર સામાન ભર્યો. સામાનમાં શું લીધું? તો કે થોડા એમના કપડાં અને છોકરાઓ માટે ખાવાનું. અને એ તો નીકળી પડ્યા અને પડોશમાં જઈને પડોશના લોકોને કહ્યું, જો આ બે ચાર દી હું મારા દીકરીના ઘરે જાઉં છું તો તમે જરા મારા ઘરનું ધ્યાન રાખજો. અને ડોશીમા તો નીકળી પડ્યા. ધીમે ધીમે ચાલતા ચાલતા તેઓ જંગલમાં પહોંચ્યા. થોડા આગળ પહોંચ્યા પછી ઝાડીમાંથી બહાર આવ્યો એક વાઘ. ડોશીમાને જોઈને એણે તો ત્રાડ નાખી. વાઘને જોઈને ડોશીમા તો એકદમ ગભરાઈ ગયા. અને બિચારા ડોશીમાને જોઈ પેલો વાઘ બોલ્યો, એ ડોશી ક્યાં જાય છે? આવ, હું તને ખાઈ જઈશ. ક્યારની ભૂખ લાગી છે મને? ડોશીમા તો મનમાં ગભરાઈ હતા, પણ તેમણે વાઘને જરાય ખબર પડવા ન દીધી અને એ બોલી, ખાવું હોય તો ખાઈ જા, મારે શું, કાલે મળતી હોઉં તો આજે મળું, પણ જો મારા ખાવાથી જો તારું પેટ ભરાતું હોય તો મને સારું છે,
પણ મને હમણાં ખાઈને તને જરાય મજા આવશે નહીં. વાહ બોલ્યો. કઈ પણ બોલીને મને બનાવે છે કે? એટલે ડોશી માએ કહ્યું, ના ભાઈ ના, બનાવવાની વાત જ નથી, પણ અત્યારે મને ખાઈને તને શું મળશે? એને બદલે એમ કર, હું અત્યારે જાઉં છું મારી દીકરીના ઘેર. દીકરીના ઘેર જવા દે, બે દી રેવા દે, ઘી રોટલા ખાવા દે, જાડી પાડી થવા દે, પછી તું મને ખાજે, તને જરા સારું લાગશે. સમજ્યો? વાઘને થયું, આ વાત ને તો સાચી છે, પણ તેણે ડોશીમાને કહ્યું, ઠીક છે ઠીક છે, તું જાડી પાડી થઈને આવ, પછી હું તને ખાઈશ. પણ આમ જો ડોશી પણ મને બનાવવાનો પ્રયત્ન ના કરીશ, મારી સાથે પનારો છે. ડોશીમા બોલ્યા, અરે હા ભાઈ હા, જરાય ચિંતા ના કરતો ને, ડોશીમા તો નીકળ્યા ત્યાંથી. થોડું આગળ ચાલ્યા પછી તેને મળ્યો શિયાળ. ડોશીમાને જોઈને મોમાં તેને પાણી આવી ગયું. એને ઘણા દિવસથી માણસ ખાવા નહોતો મળ્યું. તેણે વિચાર્યું કે ડોશીમાની સામે ઊભા રહીને ચોટી બૂમ પાડીશ ને, એટલે ડોશીમા તો ત્યાં જ મળી જશે અને પછી હું તેમને ખાઈ જઈશ. અને શિયાળ ડોશીમાની સામે ઊભા રહીને ચોટી બૂમ પાડી, પણ ડોશીમા તો ગભરાયા નહીં. અને ડોશીમાએ પણ વાઘને જેમ કહ્યું હતું તે જ રીતે શિયાળને પણ કહ્યું. શું કહ્યું હતું? દીકરીના ઘરે જવા દે, બે દી રહેવા દે, ઘી રોટલા ખાવા દે, જાડી પાડી થવા દે, પછી તું મને ખાજે. આમ કહીને શિયાળે કહ્યું, ઠીક છે 4 દિવસ પછી પાછી આવજે, હું અહીં જ તારી રાહ જોઈશ. અને ડોશીમા તો ત્યાંથી નીકળી ગયા અને થોડા આગળ ગયા અને તળાવ પાસે પહોંચી ગયા અને ત્યાં તેમનું દીકરીનું ઘર આવી ગયું. માને આપતે જોઈને દીકરી તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને એ બંને તો ભેટી પડ્યા. ડોશી 4 દી દીકરીના ઘરે રહી અને દીકરીએ ખૂબ જ સરસ પકવાન બનાવીને ખવડાવ્યા. 4 દિવસ ડોશીએ આરામ કર્યો અને તે તો તાજી માજી થઈ ગઈ. અને પછી તે દીકરીને કહેવા માંડી કે હું 4 દિવસ રહી આરામ કર્યો, હવે હું જાઉં છું. અને તે ઉદાસ થઈ ગઈ. દીકરીએ પૂછ્યું, અરે માં શું થયું, કેમ તું ઉદાસ થઈ ગઈ? તો ડોશીમાએ જંગલમાં જે વાત બની હતી તે બધી વાત દીકરીને જણાવી. અરે માં બસ આટલી જ વાત છે. અને છોકરીને તેની દીકરીને યુક્તિ સૂજી. તેણે શું કર્યું? કોળું લાવી કોળુંને ઉપરથી કોતરી નાખ્યું અને ડોશીમાને અંદર બેસાડી દીધા અને ત્યાંથી ધક્કો મારીને તે કોળાને ગબડાવી દીધું અને કોળું ગબડતું જંગલમાં આવ્યું જ્યાં શિયાળ ઊભો હતો. ત્યાં શિયાળે કોળાને પૂછ્યું, એ કોળા, તે ડોશીને જોઈ છે? કોળું કહે, ના ભાઈ ના, મેં કોઈ ડોશીને જોઈ નથી. અને ડોશી કહેવા લાગી, ચાલ રે કોળા ડડુક ડડુક. અને શિયાળભાઈ તો વળી કંઈક ઊભા રહે તે પણ તે કોળાની પાછળ દડવા લાગ્યું અને રસ્તામાં જે કોળું હતું તેને વાઘ મળ્યો અને વાઘે કહ્યું, એ કોળા, તે ક્યાંક ડોશીને જોઈ છે? કોળું કહે, ના ભાઈ ના, પણ વાઘે તેને પકડ્યું એટલે ડોશીએ તો તેની બહાર આવવું જ પડ્યું. અને ડોશી કહી, મારા કહ્યા પ્રમાણે હું 4 દિવસમાં પાછી આવી ગઈ, હવે તમારે મને જેને ખાવું હોય તે મને ખાઈ લો. ડોશી કહે, મારું માથું કોણ ખાશે અને મારા પગ કોણ ખાશે? તો વાઘ કહે, એ ડોશી, તો આમ કેમ કહે છે? માથું તો તારું હું જ ખાઈશ. તો શિયાળ બોલ્યો, ના હું ખાઈશ. વાઘ કહે, ના હું ખાઈશ. આમ બંને ઝઘડવા માંડ્યા અને ઝઘડતા એટલા બધા ઝઘડ્યા કે ડોશીમા તો ફરી કોળામાં બેસ્યા અને
ગબડતા ગબડતા ચાલ્યા નીકળ્યા અને જંગલની બહાર પહોંચ્યા અને તેમના ઘર નજીક આવી ગયા અને તે તો ઘર પાસે પહોંચી ગયા. તો બાળકો, તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ગઈ ને? આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો.